પૂજા વિદ્યાલય સીટીએમ અમદાવાદ શાળા દ્વારા શરૂ કરવામાં આવેલ ભૌતિક વિજ્ઞાનના આ વિડીયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે હેલો ફ્રેન્ડ્સ હું પ્રતિક પટેલ ભૌતિક વિજ્ઞાનના આ વિડીયો લેક્ચરમાં તમારું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો અને વધુ માહિતી માટે અને તમારા માટે ઇમ્પોર્ટન્ટ કોઈ પોઈન્ટ છૂટી ન જાય એટલા માટે આ વિડીયોને એન્ડ સુધી જોવાનો આગ્રહ રાખજો અને ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર વનની અંદર ગોસનો નિયમ ભણ્યા હતા એ ગોસનો નિયમ ખૂબ જ મહત્ત્વનો છે અને એ ગોસના નિયમ ઉપરથી આપણે હવે એની ઉપયોગિતા જોવાના છીએ તો ગોસના નિયમની ઉપયોગિતા એટલે કે ગોસના નિયમનું જે સૂત્ર હતું એ ગોસના નિયમનું સૂત્ર આપણે લીધું હતું ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીગ્રેશન ઇ સદીસ ડોટ ડી એ સદીશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાલોન ઝીરો આ સૂત્ર આપણે ભણ્યા હતા અને આ સંકલન છે પૂરા પૃષ્ઠ ઉપર છે ફૂલ સરફેસ ઉપર છે આ સૂત્ર આપણે ભણ્યા હતા હવે આ સૂત્રના ઉપયોગથી આપણે અલગ અલગ કેસ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાના છીએ અને આમાંથી બે થિયરી બોર્ડમાં પણ પૂછાઈ ચૂકેલી છે અને એનો કોન્સેપ્ટ જે ડબલ ઇ અને નીટ માટે પણ ખૂબ જ ઉપયોગી છે તો ટેક્સ્ટબુકમાં તમારી પાસે ફક્ત ત્રણ કેસ આપેલા છે અને ત્રણ કેસ ઉપરની થિયરી આપેલી છે પરંતુ હું તમને અહીંયા એક કેસ વધારે તમને સમજાવવાનો છું તો આજે આ લેક્ચરમાં આપણે ગોસના નિયમનો ઉપયોગ કરીને અનંત લંબાઈના સુરેખ તાર ઉપર અને વિદ્યુત ભારિત અનંત સમતલ વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર શોધવાના છીએ એમાં આપણે શરૂઆત કરીએ પહેલી વસ્તુ કે અનંત લંબાઈના સુરેખ વિદ્યુત ભારિત તારથી મળતા ક્ષેત્રનું સૂત્ર તારવો આ બોર્ડમાં પૂછાઈ ચૂકેલી છે બે માર્ક્સમાં અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ્પલ તરીકે પણ તો અહીંયા આપણી પાસે એક તાર છે જે મેં અહીંયા દોરેલો છે ગુલાબી કલરથી એ તાર અહીંયા પણ અનંત લંબાઈ ધરાવે છે અહીંયા પણ અનંત લંબાઈ ધરાવે છે તો આ અનંત લંબાઈ ધરાવતા તાર ઉપર કોઈ વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરેલો હોય તો એ વિદ્યુત ભાર વડે એ તારની આસપાસના ક્ષેત્રમાં એટલે કે તારની આસપાસના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મારે શોધવું છે તો સૌ આપણે શું ધ્યાનમાં રાખીશું તો કે સૌ પ્રથમ આપણે ધ્યાનમાં રાખીશું કે એ જે તાર મેં લીધેલો છે એ તાર ઉપર આપણે વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરેલો છે તો એ તારની આપણને રેખીય વિદ્યુત ભાર ઘનતા મળશે જેને આપણે લેમડા વડે દર્શાવીએ છીએ તો આકૃતિ ઉપર આપણે શું કર્યું છે તો સમાન રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમડા ધરાવતો એક અનંત લંબાઈનો પાતળો સુરેખ તાર લીધેલો છે હવે તેની આસપાસ કોઈ ચોક્કસ અંતરે એટલે કે તેની આસપાસ કોઈ આર જેટલા અંતરે અલગ અલગ બિંદુઓ ઉપર જેમ કે પી બિંદુ છે અહીંયા કોઈ ક્યુ બિંદુ હોય અહીંયા કોઈ આર બિંદુ હોય અહીંયા કોઈ એમ બિંદુ હોય એ રીતે એન બિંદુ હોય પરંતુ કોઈ ચોક્કસ અંતરે કે ધારો કે આપણે અહીંયા આ જેટલું અંતર લીધું છે તો આર જેટલા અંતરે જ બીજો કોઈ બિંદુ હોય તો કોઈ ચોક્કસ અંતરે આપણે શું કરીશું તો કે અહીંયા આગળ એક ગોશિયન પૃષ્ઠ આપણે અહીંયા લઈએ છીએ એટલે જે અહીંયા આપણે બ્લેક કલરથી દર્શાવેલી છે એ આપણી શું થશે એ થશે ગોશિયન સપાટી હવે આપણે તાર લઈએ છીએ તો તાર આપણને ખબર છે કે તાર આપણને કેવો મળે છે તો એ તાર આપણને આવ રીતે આપણે દોરીએ છીએ આ રીતે આપણે તાર દોરીએ છીએ તો તારની આજુબાજુમાં જે પણ ગોશિયન સપાટી મને મળશે એ ગોશિયન સપાટી કેવી મળશે તો કે એ ગોસિયન સપાટી નળાકાર ગોશિયન સપાટી મળશે નળાકાર ગોશિયન સપાટીમાં ત્રિજ્યા જેટલા અંતરે શું કર્યું છે આપણે ત્રિજ્યા જેટલા અંતરે એટલે કે આર ત્રિજ્યા જેટલા અંતરે જે પણ બિંદુ આપણે લઈએ છીએ તે બિંદુએ આપણે શું કરવું છે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે સૌ પ્રથમ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે ઘોસેન સપાટીના બે છેડામાંથી પસાર થતું ફ્લક્ષ શૂન્ય મળે છે તો અહીંયા આપણે સમજી લઈએ કે ધન વિદ્યુત ભાર હોય તો એ ધન વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્રની દિશા બહારની તરફ હોય આ રીતે આ બાજુ તમે લો તો આ બાજુ બહારની તરફ હોય આ રીતે તો વિદ્યુત ફ્લક્સ આપણને જે મળે છે એ વિદ્યુત ફ્લક્સ શું છે તો કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદીશ બંનેનો ડોટ પ્રોડક્ટ છે તો જો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં લઉં છું તો આ દિશામાં મળતો ક્ષેત્રફળનો સદીશ અને આ દિશામાં મળતું વિદ્યુત ક્ષેત્ર બંને એકબીજાને લંબ થાય અને લંબ હોય તો આપણને ખ્યાલ જ છે કે ફ્લક્સ શું થશે શૂન્ય થશે તો આપણને ફક્ત ફ્લક્સ કઈ જગ્યાએ મળશે તો કે આ વક્ર સપાટી ઉપર જ મળશે એટલે કે બે છેડા ઉપર આપણને ફ્લક્સ કેવું મળે છે શૂન્ય મળે છે હવે આપણે અહીંયા જોઈએ તો ભાઈ નડાકાની વક્ર સપાટી પર ઈ સદીશ દરેક બિંદુએ કેવો છે લંબ છે અને તેનું મૂલ્ય કેવું હશે સમાન હશે કારણ કે તે આર પર આધારિત છે એટલે કે સમાન અંતરે જેટલા પણ બિંદુઓ આપણે લઈએ છીએ એ દરેક બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર સમાન મળે છે હવે આપણે ધારી લઈએ કે ભાઈ આ જે વક્ર સપાટી આપણે લીધી છે ગોશિયન સપાટી એ ગોશિયન સપાટીમાં નડાકાની લંબાઈ છે એલ જેટલી છે અને તેનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ કેટલું થશે તો કે ટુ પાઈ આર એલ તો આ ગાવસિયન સપાટી દ્વારા ફ્લક્ષ કેટલું મળે તો ગાવસિયન સપાટીનું ફ્લક્ષ આપણને આપણું જે સૂત્ર છે એ જ લખી દઈએ ફ્લક્ષ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ સદીશ ઇન ટુ એ સદીશ બરાબર ડોટ ફ્લક્ષ દૂર કરતા ઈ એ કોસ થીટા હવે કોસ થીટા થીટા શું છે તો ઈ સદીશ અને એ સદીશ વચ્ચેનો ખૂણો છે તો જો હું આ દિશામાં ઈ સદીશ લઉં છું અને એ જ દિશામાં જો ક્ષેત્રફળનો સદીશ મને મળે છે તો બંને વચ્ચેનો ખૂણો શું થશે શૂન્ય થશે અને જો બંને વચ્ચેનો ખૂણો શૂન્ય થાય તો કોસ ઝીરો બરાબર વન થાય અને કોસ ઝીરો બરાબર વનની કિંમત જો આપણે આની અંદર મૂકીએ તો આપણને ફ્લક્સ શું મળે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇ ઇન ટુ એ જ્યાં એ શું છે તો કે આ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને એ આપણે કેટલું લીધું છે ટુ પાય આર એલ તો આપણે આ એની જગ્યાએ કિંમત મૂકી દઈએ ટુ પાઇ આર એલ અહીંયા ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે એ બરાબર આપણે શું મૂક્યું તો કે ટુ પાઇ આર એલ મૂક્યું છે બરાબર તો આને આપણે કહી દઈએ સમીકરણ નંબર એક સમીકરણ નંબર એક ઉપરથી આપણને શું મળી ગયું તો સમીકરણ નંબર એક ઉપરથી આપણને મળ્યું નળાકારની વક્ર સપાટી ઉપરનું વિદ્યુત ફ્લક્સ હવે આપણે શું ધ્યાનમાં લઈશું કે એની ઉપર વિદ્યુત ભાર કેટલો છે કારણ કે આપણે ગોસના નિયમનો ઉપયોગ કરવો છે તો ગોસના નિયમનો ઉપયોગ કરવા માટે મારી પાસે એક તો ફ્લક્સ હોવું જોઈએ અને એની ઉપરનો વિદ્યુત ભાર હોવો જોઈએ તો ગાવસેન સપાટી વડે ઘેરાયેલો વિદ્યુત ભાર કેટલો મળશે તો કે ક્યુ બરાબર લેમડા ઇન્ટુ એલ કારણ કે આપણને ખબર છે કે ભાઈ વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમડા બરાબર ક્યુ અપોન એલ થાય તો આની ઉપરથી આપણે એલને ઉપર લઈ જઈએ તો ક્યુ બરાબર લેમડા ઇન્ટુ એલ થશે એને આપણે કહી દઈએ સમીકરણ નંબર બે તો હવે ગોસનો નિયમનો ઉપયોગ કરતાં સમીકરણ નંબર એક અને બે ઉપરથી કિંમત મૂકીશું તો ગોસનો નિયમ છે આપણી પાસે ફાય ઇઝ ટુ ક્યુ અપોન કિંમત આપણે શોધી છે અહીંયા આગળ ઈ ઇન્ટુ ટુ એલ જે આપણે અહીંયા મૂકી દઈશું ક્યુની કિંમત આપણે શોધી છે લેમડા ઇન્ટુ એલ જે આપણે અહીંયા મૂકી દઈશું અપોન એપ્સાલોન એલ એલ આપણે કેન્સલ કરી દઈએ તો એલ એલ કેન્સલ કરતાં આપણી પાસે શું વધશે તો ઈ ઈન્ટુ ટુ પાઇ આર બરાબર લેમડા આપોન એપ્સાલોન ઝીરો હવે મારે શું શોધવું છે વિદ્યાર્થી મિત્રો મારે શોધું છે વિદ્યુત ક્ષેત્ર તો વિદ્યુત ક્ષેત્ર ઈને કરતાં બનાવી બાકીની બધી જ વસ્તુને હું છેદમાં લઈ જઈશ તો મને શું મળશે ઈ બરાબર લેમડા આપોન ટુ પાય એપ્સાલોન ઝીરો આર તો ઈ બરાબર લેમડા પણ ટુ ફાઈવ સેવન ઝીરો આર થયું તો એની ઉપરથી આપણે એવું કહી શકીશું તો કે વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે તો આપણને ઈ બરાબર શું મળી જશે અંતરના વ્યસ્ત પ્રમાણમાં આપણને મળી જશે ક્લિયર તો આપણી પાસે આ એક એમસીક્યુ ટાઈપ ક્વેશ્ચન થઈ ગયો કે વિદ્યુત ક્ષેત્ર છે એ કોના વ્યસ્ત પ્રમાણમાં છે તો વન અપોન આર પણ એવું કે કોના સમ પ્રમાણમાં છે તો એ ચલે છે આર ઇનવર્સના સમ પ્રમાણમાં છે એવું કહી શકાય એટલે ખાસ યાદ રાખજો આ છે એ વ્યસ્ત પ્રમાણ દર્શાવે છે વ્યસ્ત પ્રમાણમાં પૂછે તો વનઅપોન આર એટલે કે આરના વ્યસ્ત પ્રમાણમાં અને જો સમ પ્રમાણ પૂછે તો આર ઇનવર્સના સમ પ્રમાણમાં તો મારી પાસે આ સૂત્ર આવી ગયું છે તો સૂત્રને હું સદિશ સ્વરૂપે લખું તો સદિશ કરી દઉં નીચે તો ઈ સદિશ બરાબર લેમડા અપોન ટુ પાઇ એપસાલોન ઝીરો આર છે બદલાય છે આ બધી વસ્તુઓ અચડ છે તો વન અપોન આર ઇન ટુ આર કેરેટ જ્યાં આર કેરેટ શું છે તો જે તે બિંદુમાંથી પસાર થતા અને તારને લંબ દિશામાંથી મળતો એકમ સદિશ હવે જો આપણે અહીંયા એવું ધ્યાનમાં લઈએ કે જો લેમડા ધન હશે એટલે કે વિદ્યુત ભાર જે આપણે અહીંયા લેવાના જઈએ એ વિદ્યુત ભાર છે એ કેવો હશે ધન હશે ત્યારે વિદ્યુત ભારની રેખીય ગનતા ધન થાય ત્યારે વિદ્યુત ક્ષેત્રની દિશા બહારની તરફ મળશે એ આપણને ખ્યાલ છે પણ જો લેમડા છે ઋણ હશે એટલે કે વિદ્યુત ભાર ઋણ હશે તો એની દિશા ક્યાં મળશે અંદરની તરફ મળશે તો વિદ્યાર્થી મિત્રો આ થઈ અનંત લંબાઈના સુરેખ તાર ઉપર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર હવે જો તમને આ સમજાઈ ગયું છે તો આવીને આવી આપણે એક સરસ મજાની બીજી થિયરી પણ ભણીશું કે જેનું નામ છે સમતલ આપણે લેવાનો છે વિદ્યુત ભારિત સમતલથી ઉદ્ભવતો મસ્ત આકૃતિ છે સરસ મજાની આકૃતિ દોરી અને આપણે સમજાવવાનું પણ છે વિદ્યુત ભારિત અનંત સમતલથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હમણાં આપણે તાર લીધો તો તારની જગ્યાએ આપણે આવા શું લીધું છે સમતલ લીધું છે અને આ સમતલ કેવો છે વિદ્યુત ભારિત છે હું બધે પ્લસ નથી કરતો પણ જસ્ટ તમને સમજાવવા માટે અહીંયા પ્લસ કરી દઉં છું તમને ખ્યાલ રહે કે ભાઈ આ સમતલ છે એ કેવો છે વિદ્યુત ભારિત છે તો આ સમતલને આપણે વિદ્યુત ભારિત લઈએ છીએ તો આ વિદ્યુત ભારિત સમતલ જે છે એના વડે પણ એના આસપાસના વિસ્તારમાં કંઈક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે તો એ વિદ્યુત ભારિત સમતલ વડે મારે કોઈ ચોક્કસ જગ્યાએ કોઈ ચોક્કસ અંતરે કોઈ બિંદુ ઉપર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર મારે શોધવું છે તો હું સૌથી પહેલાં શું કરીશ તો કે ભાઈ આપણે એક આકૃતિ દોરી છે આકૃતિમાં એક સમતલ બતાવેલો છે સમતલનું એક ગોશિયન સપાટી આપણે લીધી છે કે આ જે ભાગ છે એનો ગોશિયન સપાટી આપણે અહીંયા લીધી છે આ જે ભાગ છે એની ગોશિન સપાટી આ લીધી છે પણ આ અલગ અલગ બિંદુએ એનું માપન દોરેલું છે તો શરૂઆત કરીએ કે સમાન રીતે વિદ્યુત ભારિત અનંત સમતલ પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે અને આરછેદનું ક્ષેત્રફળ એ છે એવો લંબ સમાંતર બાજુ ચતુષ્ફલક આ ચતુષ્ફલક છે ગોસિયન સપાટી તરીકે લીધેલો છે હવે એ ચતુષ્ફલક જે આપણે લીધો છે ગોસિયન સપાટી તરીકે તો સપાટી જે છે એ ત્રણ મળે છે આપણને એક તો આ બાજુની સપાટી મળશે એક આ બાજુની સપાટી મળશે અને એક આ ઉપરની સપાટી આ ગણો કે પછી આ ગણો એ મળશે તો એક બે અને ત્રણ આ ત્રણ સપાટીનો આમ જોવા જે ચાર મળી શકે પણ આ સપાટી અને આ સપાટી બંને જગ્યાએ કેવું હશે સમાન હશે તો આપણે ત્રણ સપાટી ધ્યાનમાં લઈએ તો લમઘનની માત્ર બે સપાટી એક અને બે વડે ફ્લક્સ મળી શકે પણ સપાટી ત્રણ વડે ફ્લક્સ મળતું નથી કઈ રીતે તમે સમજો કે જો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય ઈ સદીશ અને સપાટી નંબર બે અને સપાટી નંબર એક બંનેમાં વિદ્યુત ક્ષેત્રની દિશાને સમાંતર તમને ક્ષેત્રફળનો ઘટક મળી શકે છે ઈ સદીશ ધારો કે આ દિશામાં છે અને એ સદીશ ધારો કે આ દિશામાં છે તો આ સપાટી વડે આ જે સપાટી છે આ સપાટી વડે ઉત્પન્ન થતું ક્ષેત્રફળનો સદીશ આપણે છે એ આ દિશામાં લઈશું તો આ તમારો એ સદીશ થશે જ્યારે આના વડે ઉત્પન્ન થતું ક્ષેત્રફળનો સદીશ છે એ આ દિશામાં લઈશું તો તમારા આ એ સદીશ થશે તો આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે જ્યાં જ્યાં એ સદીશ અને ઈ સદીશ બંને સમાંતર મળે છે ત્યાં જ આપણને વિદ્યુત ફ્લક્ષ મળે છે બાકી આ સપાટી માટે તમે વિચારો આ સપાટી નંબર એક માટે લીધું આ સપાટી નંબર બે માટે લીધું સપાટી નંબર ત્રણ માટે તમે વિચારો તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળશે સદીશ પરંતુ ક્ષેત્રફળનો સદીશ જે છે એ આ દિશામાં મળશે એ સદીશ તો અહીંયા બંને એકબીજાને સમાંતર છે એટલે અહીંયા તમને આ સપાટી એક અને બે ઉપર ફ્લક્સ મળશે જ્યારે સપાટી નંબર ત્રણ ઉપર આ લંબ હોવાથી ફ્લક્સ મળતું નથી અને જો એ ફ્લક્સ નથી મળતું તો આપણે માટે સારી બાબત એ છે કે આપણે ફક્ત આ બે સપાટીને ધ્યાનમાં લેવાની રહેશે આ સપાટીને આપણે ધ્યાનમાં નહીં લેવાની કારણ કે ફ્લક્સ કેટલું છે શૂન્ય છે બીજી વસ્તુ એ પણ વિચારજો કે સપાટી એક અને સપાટી બે વડે જે તે ફ્લક્સ તમને મળવાનું છે એ ફ્લક્સ કેવું મળવાનું છે તો કે સમાન ફ્લક્સ મળવાનું છે તો આપણે સાબિત કરીશું કે કઈ રીતે આપણને એ મળે છે તો આપણે જોઈ લઈએ કે સપાટી નંબર એક અને સપાટી નંબર બે વડે સપાટી નંબર એક અને સપાટી નંબર બે વડે મળતું ફ્લક્ષ કેટલું તો ફ્લક્ષ ફાય બરાબર ઈ સદીસ ઇન્ટુ એ સદીશ ડોટ પ્રોડક્ટ દૂર કરો એટલે શું મૂકશો તમે કોસ થીટા અને આપણે આકરા આગળ આકૃતિમાં સમજો એ પ્રમાણે થીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને કોસ ઝીરો બરાબર વન થાય તો ફાય ઇઝ ઇક્વલ ટુ ઇ ઇન્ટુ એ મળી ગયું એટલે તમને અહીંયા એક ફ્લક્ષ મળી ગયો ફ્લક્ષ ઇ ઇન્ટુ એ જેટલું હવે સપાટી ત્રણ વડે તો આપણને ફ્લક્ષ મળતું નથી એટલે સપાટી ત્રણ વડે મળતા ફ્લક્ષને આપણે ઝીરો કરી દઈએ તો ફક્ત અહીંયા સપાટી એક અને બે વડે મળતું ફ્લક્ષ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ફાઇ વન પ્લસ ફાઇવ ટુ ઇઝ ઇક્વલ ટુ બંને સપાટી વડે મળતું ફ્લક્ષ સમાન છે તો બંને કેટલું થશે ઈ ઇન્ટુ એ તો ફ્લક્ષ ફાઈ બરાબર ટુ ઇ ઇન્ટુ એ ખેલાઈ ગયો તો આપણી પાસે ફ્લક્સ આવી ગયો તો આપણાને કહી દઈએ સમીકરણ નંબર એક હવે આપણે ફરીથી શું કર્યું હતું ગોસનો નિયમનો ઉપયોગ કરવો છે મારે વિદ્યુત ભાર જોઈએ છીએ તો આપણે આગળ ચર્ચા કરી કે આપણે જે સમતલ લીધું છે એ સમતલની વિદ્યુત ઘનતા ઘનતા સિગ્મા છે અને એનું ક્ષેત્રફળ છે એ જેટલું તો એના ક્ષેત્રફળની એની આપણે ચર્ચા કરીએ તો ક્ષેત્રફળ કેટલું થશે તો એના આપણે મૂકીશું અંદર પણ પહેલાં આપણે ઘોસના નિયમનો ઉપયોગ કરીએ તો ઘોસનો નિયમ છે ફાય ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાલોન ઝીરો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાલોન ઝીરો તો ફ્લક્સ ફાઈ જે છે એ ફ્લક્સ ફાઇવની જગ્યાએ આપણે આ કિંમત મૂકી દઈએ ટુ ઈ ઇન્ટુ એ બરાબર ક્યુની જગ્યાએ આપણે કિંમત મૂકીશું ફાય ઇન્ટુ એ અપોન એપ્સાલોન ઝીરો તો અહીંયા ક્ષેત્રફળની કિંમત મૂક્યા વગર જ બંને ક્ષેત્રફળ સામ સામે શું થાય છે કેન્સલ આઉટ થઈ જાય છે તો બંને કેન્સલ થઈ જાય તો ટુને લઈ જાઓ નીચે તો આપણને શું મળી જશે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર સિગ્મા અપોન ટુ એપ્સાલોન જીરો આ આપણને સૂત્ર મળી ગયું છે પરંતુ આ સૂત્રને સદીશ સ્વરૂપમાં લખવું પણ ખૂબ જ જરૂરી છે તો આપણે શું લખીશું ઈ સદીશ બરાબર અપોન ટુ એપ્સાલોન તો આપણી પાસે અહીંયા સૂત્રની અંદર તમે જોશો તો ખાસ ધ્યાનમાં રાખવાનું શું છે તો ભાઈ સૂત્ર તરફ જોશો તો તમને ક્યાંય અંતર દેખાતું નથી તો એનો મતલબ એવો થયો કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર અંતરની ઉપર આધાર રાખતું નથી જો કહી શકાય કારણ કે એન કેરેટ જે આપણે લઈશું એ સમતલને લંબ અને સમતલથી દૂર તરફનો એકમ સદીશ છે જો સિગ્મા ધન હશે તો એની દિશા શું હશે સમતલથી દૂરની તરફ જ્યારે સમ જો સિગ્મા ઋણ હશે તો એની દિશા સમતલ તરફ હશે એટલે કે આ વિદ્યુત ક્ષેત્ર અંતર પર આધારિત નથી તો અંતર તમે ગમે ત્યાં મૂકો પણ સમતલની બાજુમાં કોઈ પણ અંતરે વિદ્યુત ક્ષેત્ર સમાન રહે છે તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો ઘોસણા નિયમની ઉપયોગિતામાં બે વસ્તુ ભણ્યા અનંત લંબાઈના વિદ્યુત ભારિત તારથી વિદ્યુત ક્ષેત્ર ભણ્યા અને વિદ્યુત ભારિત અનંત સમતલથી ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ભણ્યા બંને ખૂબ જ મહત્ત્વની છે બંને ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે એટલે આપણે કરીએ છીએ આવતા લેક્ચરમાં ઘોસણા નિયમની ઉપયોગિતામાં બીજી બે થિયરી આપણે ભણીશું તો ગોસના નિયમની એપ્લિકેશનની અંદર ટેક્સ્ટબુકમાં ત્રણ થિયરી આપી છે પણ આપણે ચાર થિયરી ભણીશું હું એક થિયરી તમને એક્સ્ટ્રા ભણાવવાનો છું અને પછી આપણા ચેપ્ટરની બધી જ થિયરી પૂર્ણ થાય છે અગાઉ આપણે એક લેક્ચરમાં એક્ઝામ્પલ ભણી ગયા છીએ બાકી રહેતા એક્ઝામ્પલ સ્વાધ્યાયના અને ઉદાહરણના આપણે થિયરીના સેશન પછી એ એક્ઝામ્પલ ભણવાના છીએ એટલે ખાસ કરીને આ બધું નોટડાઉન કરી દેજો અને તમારા મિત્રોને પણ આ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે કહેજો અને એન્ડ સુધી આ વિડિયો જોવે કારણ કે વચ્ચે વચ્ચે અમુક જે પોઈન્ટ્સ છે તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે અમુક પોઈન્ટ્સ જે છે જે ડબલ ઇ નીટ માટે મહત્વના હશે એ હું તમને કહેતો જઈશ એટલે ખાસ કરીને આ બધું નોટડાઉન કરવાનું રાખજો તો મળીશું હવે આપણે આવતા લેક્ચરમાં ગોષના નિયમની ઉપયોગિતા નહીં અન્ય બે થિયરી લઈને